नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 ना गणित नु त्रीजु प्रकरण श्रेणीक आपणे शीखी रह्या छीए, जेना त्रीजा वीडियो में आपनो स्वागत छे। जो तमे आगळना बे वीडियो न जोया होय तो तेनी लिंक डिस्क्रिप्शन में आपेली छे, त्यांथी तमे जोई शको छो। आगळना वीडियो में आपणे श्रेणीकोना सरवाळा, बादबाकी अने गुणाकार विशे समज मेळवी। तो आजना वीडियो में आपणे स्वाध्याय त्रिकोण 2 मां तेना पर आधारित केटलाक दाखलाओ जोईए। त्रीजो प्रश्न, सूचित गुणाकार की गणतरी करो। मित्रों, अँ आपने अलग अलग 6 दाखलाओं आपेला है, 6 में आप श्रेणीकोना गुणाकार करवाना छे। आगळना वीडियो में आप गुणाकार केवी रीते करवा ते समझी गया छे, तो आ वीडियो में आप एक गुणाकार मावरो करिए। तो पहलो प्रश्न, जेमा 2/2 प्रकार श्रेणीक आपेलो छे, जेना सभ्य छे ए, बी, माइनस बी अने ए। आ श्रेणीक नो गुणाकार आपणे एक बीजा 2/2 प्रकारना श्रेणीक साथे करवानो छे, अने ए श्रेणीक मां जे सभ्यो छे ए छे ए, माइनस बी, बी अने ए। तो पहला आपणे ए विचारीए कि आ गुणाकार शक्य छे के नहीं। तो मित्रो, जो बे चौरस श्रेणीको आपेला होय अने ए बंनेनी कक्षा सरखी होय तो गुणाकार हमेशा शक्य बनशे। અહીંયા આપણે વિચારીએ તો પહેલો શ્રેણીક 2x2 છે, બીજો શ્રેણીક પણ 2x2 છે। આગળના વિડીયોમાં આપણે સમજ્યા હતા કે પહેલા શ્રેણીકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકમાં હારની સંખ્યા, જો આ સંખ્યા સરખી હોય તો જ ગુણાકાર શક્ય બને, અને જો ગુણાકાર શક્ય બને તો એનો જવાબ જે છે એ અહીંથી હારની સંખ્યા અને અહીંથી સ્તંભની સંખ્યા લઈને આપણે નક્કી કરી શકીએ છીએ। तो मित्रों, आ गुणाकार शक्य छे अने जे जवाब आवशे एनी कक्षा 2x2 हशे। तो आपणे एनी बराबर एक 2x2 प्रकारनो श्रेणीक बनावी लईए। हवे आपणे समजी हता के पहेला श्रेणीकमां आ जे पहेली हार छे ए पहेली हारना सभ्योनो गुणाकार ए आ दरेक स्तंभ साथे વારાફરતી કરવાનો છે। તો પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરીએ તો પહેલી હારમાં જે સભ્યો છે એ અને બી, અને અહીંયા પણ છે એ અને બી, તો એનો ગુણાકાર એ સાથે થાય એટલે એ ગુણ્યા એ વર્ગ વત્તા બીનો ગુણાકાર બી સાથે થાય એટલે બી ગુણ્યા બી, બી વર્ગ। ઓકે મિત્રો, હવે પહેલી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે, તો અહીંયા છે એ બી અને અહીંયા છે માઇનસ બી એ, તો એનો ગુણાકાર માઇનસ બી સાથે એટલે માઇનસ એ બી, અને બીનો ગુણાકાર એ સાથે એટલે પ્લસ એ બી। આગળ હવે બીજી હારનો ગુણાકાર આપણે બંને સ્તંભો સાથે કરીએ, તો બીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ, તો બીજી હારમાં બે ઘટકો છે માઇનસ બી અને એ, અને અહીંયા બે ઘટકો છે એ અને બી, તો માઇનસ બી ગુણ્યા એ એટલે એ ગુણાકાર આવે માઇનસ એ બી, પછી એ ગુણ્યા બી એટલે એ ગુણાકાર આવે પ્લસ એ બી। ત્યાર પછી બીજી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે, તો અહીંયા બે ઘટકો છે માઇનસ બી અને એ, અને અહીંયા બે ઘટકો છે માઇનસ બી અને એ, તો માઇનસ બીનો ગુણાકાર માઇનસ બી સાથે એટલે એ બને બી વર્ગ, અને એનો ગુણાકાર એ સાથે એટલે એ બને એ વર્ગ। તો આ રીતે આપણને 4 સભ્યો મળે। હવે આપણે આનું સાદરૂપ આપીએ તો આપણને ફાઇનલ જવાબ મળે, જે પહેલો ઘટક છે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એ, અને જે ચોથો ઘટક છે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એ, એમને એમ જ રહેશે, અને બાકીના બે ઘટકોમાં તમે જોઈ શકો છો માઇનસ એ બી પ્લસ એ બી ઝીરો બનશે, અને આ ઘટકમાં પણ માઇનસ એ બી પ્લસ એ બી ઝીરો બનશે। તો આ થયો આપણો ફાઇનલ જવાબ। ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન। બીજા પ્રશ્નમાં જે પહેલો શ્રેણીક આપેલો છે જેમાં 3 હાર છે અને 1 સ્તંભ છે, તો એની કક્ષા થઈ 3x1, અને જે બીજો શ્રેણીક આપેલો છે તમે જોઈ શકો છો 1 જ હાર છે અને 3 સ્તંભ છે એટલે એની કક્ષા થઈ 1x3। હવે આપણે આ ગુણાકાર શક્ય છે કે નહીં એ વિચાર કરીએ, તો પહેલા શ્રેણીકમાં સ્તંભની સંખ્યા 1 છે અને બીજા શ્રેણીકમાં હારની સંખ્યા 1 છે, આ બંને અંકો સરખા છે એટલે કે ગુણાકાર શક્ય છે, અને જો ગુણાકાર શક્ય છે તો એનો જે જવાબ આવે એની કક્ષા મિત્રો શું બનશે, અહીંથી લીધા 3 અને અહીંથી પણ લીધા 3, તો જે જવાબ આવશે એની કક્ષા હશે 3x3। ઓકે મિત્રો, તો આપણે એ ગુણાકાર કરીએ, જવાબ 3x3 આવવાનો છે
એટલે આપણે અહીંયા એક 3x3 શ્રેણિક બનાવી લઈએ. હવે આપણે અહીંયા પહેલી હાર લઈએ તો પહેલી હારમાં એક જ ઘટક છે જે 1 છે અને એનો ગુણાકાર આપણે અહીંથી પહેલા સ્તંભ સાથે કરવાનો છે. તો પહેલા સ્તંભમાં એક જ ઘટક છે જે 2 છે, તો 1 નો ગુણાકાર 2 સાથે થાય એટલે અહીંયા આવશે 2. ઓકે, પછી પહેલી હારનો ગુણાકાર આપણે બીજા સ્તંભ સાથે કરવાનો છે. તો પહેલી હારમાં તો એક જ ઘટક છે 1 અને અહીંયા બીજા સ્તંભમાં પણ એક જ ઘટક છે 3, તો 1 × 3 એટલે 3. પછી પહેલી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે કરીએ તો 1 × 4 4. પછી બીજી હાર જેમાં એક જ ઘટક છે 2, એનો ગુણાકાર અહીંથી પહેલા સ્તંભ સાથે કરીએ તો એમાં પણ એક જ સભ્ય છે 2, તો 2 × 2 એટલે 4. પછી બીજી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે કરીએ તો 2 × 3 6, અને બીજી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે કરીએ તો 2 × 4 8. ત્યાર પછી ત્રીજી હાર જેમાં એક જ સભ્ય છે 3, અને અહીંથી પહેલો સ્તંભ જેમાં પણ એક જ સભ્ય છે 2, તો ત્રીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ એટલે 3 × 2 6. પછી ત્રીજી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે 3 × 3 9, અને ત્રીજી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે જે આવશે 3 × 4 12. તો મિત્રો, આ જ આપણો જવાબ થયો બીજા પ્રશ્નનો. હવે ત્રીજો પ્રશ્ન જે છે એમાં આપણે જે પહેલો શ્રેણિક છે એ 2x2 પ્રકારનો છે જેમાં 4 સભ્યો છે 1 − 2 2 3. તો એ 4 સભ્યો લખી લઈએ આપણે 1 − 2 2 અને 3. એનો ગુણાકાર જે બીજા શ્રેણિક સાથે છે એમાં 2 હાર છે અને 3 સ્તંભ છે, અને એના જે સભ્યો છે એ છે 1 2 3 2 3 1. ઓકે મિત્રો, હવે આપણે પહેલા એ ચકાસીએ કે આ ગુણાકાર શક્ય છે કે નહીં. તો પહેલા શ્રેણિકમાં કક્ષા છે 2x2 અને બીજા શ્રેણિકની કક્ષા છે 2x3. અહીંયા પહેલા શ્રેણિકનો સ્તંભ અને બીજા શ્રેણિકની હાર બંને સરખા છે તો ગુણાકાર શક્ય છે અને એ આવશે 2x3. ઓકે મિત્રો, તો આપણે અહીંયા એક 2x3 પ્રકારનો શ્રેણિક બનાવી લઈએ. હવે પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ તો 1 × 1 1 અને −2 × 2 એટલે −4. ત્યાર પછી પહેલી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે કરીએ તો 1 × 2 2 અને −2 × 3 −6. ત્યાર પછી પહેલી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે કરીએ તો 1 × 3 3 અને −2 × 1 −2. ઓકે મિત્રો, હવે બીજી હાર, તો બીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ તો 2 × 1 2 અને 3 × 2 6. ત્યાર પછી બીજી હાર અને બીજો સ્તંભ તો 2 × 2 4 અને 3 × 3 9. હવે બીજી હાર અને ત્રીજો સ્તંભ તો 2 × 3 6 અને 3 × 1 3. આ રીતે આપણને 6 સભ્યો મળશે. હવે આપણે એનું સાદરૂપ આપીએ. તો અહીંયા આપણને મળશે 1 − 4 − 3 2 − 6 − 4 3 − 2 1 2 + 6 એટલે 8, 4 + 9 13 અને 6 + 3 9. તો આ થયો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ. હવે ચોથા પ્રશ્નમાં આપણને 3x3 પ્રકારનો શ્રેણિક આપેલો છે અને એનો ગુણાકાર બીજા 3x3 પ્રકારના શ્રેણિક સાથે કરવાનો છે. તો આપણે એ બંને શ્રેણિકો સૌથી પહેલાં બાજુ બાજુમાં લખી લઈએ.
चौथो प्रश्न, बने सैनिकों 3x3 प्रकार है तो आप पहला एना फॉर्मेट बना लीए અને આપણે આગળ સમજ્યા હતા કે જો આપેલા બંને શ્રેણીકો ચોરસ શ્રેણીક હોય અને જો બંનેની કક્ષા સરખી હોય તો ગુણાકાર હંમેશા શક્ય બનશે, તો અહીંયા પણ ગુણાકાર તો શક્ય બનવાનો છે. હવે જે પહેલો શ્રેણીક છે એના સભ્યો છે 2, 3, 4, 3, 4, 5 અને 4, 5, 6. અને એ રીતે જે બીજો શ્રેણીક છે એના સભ્યો છે 1, -3, 5, 0, 2, 4 અને 3, 0, 5. ઓકે મિત્રો, તો હવે અહીંયા જે જવાબ આવશે એ શ્રેણીક પણ 3x3 પ્રકારનો બનશે, તો આપણે સામે એક 3x3 પ્રકારનો શ્રેણીક બનાવી લઈએ. હવે અહીંયા જે પહેલી હાર છે એનો ગુણાકાર આ ત્રણેય સ્તંભો સાથે વારાફરતી કરવાનો છે, તો આપણે પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ તો એમાં અહીંયા ત્રણ સભ્યો છે 2, 3 અને 4 અને અહીંયા પણ ત્રણ સભ્યો છે 1, 0 અને 3. તો બેનો ગુણાકાર 1 સાથે થશે, 3નો ગુણાકાર 0 સાથે થશે અને 4નો ગુણાકાર 3 સાથે થશે, અને જે જવાબ આવશે એનો આપણે સરવાળો કરવાનો છે. ઓકે, તો 2 એકા 2 પ્લસ 3, 0, 0 પ્લસ 4 તરી 12, આ રીતે બનશે પહેલો સભ્ય. હવે પહેલી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે, તો 2નો ગુણાકાર -3 સાથે, 3નો ગુણાકાર 2 સાથે અને 4નો ગુણાકાર 0 સાથે, તો 2 × -3 એટલે -6, પછી 3 × 2 એટલે +6 અને 4 × 0 એટલે 0. હવે પહેલી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે કરીએ તો 2 × 5 = 10, પછી 3 × 4 = 12 અને 4 × 5 = 20. આ રીતે આપણને પહેલી હારના ત્રણ સભ્યો મળે. હવે બીજી હારનો ગુણાકાર આ ત્રણેય સ્તંભો સાથે વારાફરતી કરવાનો, તો બીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ એટલે 3નો ગુણાકાર 1 સાથે થશે, 4નો ગુણાકાર 0 સાથે થશે અને 5નો ગુણાકાર 3 સાથે થશે, તો 3 એકા 3 પ્લસ 4, 0, 0 પ્લસ 5 તરી 15. એવી જ રીતે બીજી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે કરીએ એટલે 3 × -3 એ બને -9, પછી 4 × 2 એટલે 8 અને 5 × 0 એટલે 0. પછી બીજી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે કરીએ તો 3, 4, 5 અને અહીંયા છે 5, 4, 5, તો 3 × 5 = 15 પ્લસ 4 × 4 = 16 પ્લસ 5 × 5 = 25. તો આ રીતે આપણને બીજી હાર મળે. હવે ત્રીજી હારનો ગુણાકાર ત્રણેય સ્તંભો સાથે કરીએ તો ત્રીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે કરીએ એટલે અહીંયા 4, 5, 6 છે, અહીંયા 1, 0, 3 છે, તો 4નો ગુણાકાર 1 સાથે, 5નો ગુણાકાર 0 સાથે અને 6નો ગુણાકાર 3 સાથે, તો 4 એકા 4 વત્તા 5, 0, 0 વત્તા 6 તરી 18. એવી રીતે ત્રીજી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે કરીએ તો 4 × -3 એટલે -12, 5 × 2 એટલે 10 અને 6 × 0 એટલે 0. ત્યાર પછી ત્રીજી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે કરીએ તો 4 × 5 એટલે 20, 5 × 4 એટલે એ પણ 20 અને 6 × 5 એટલે 30. તો આ રીતે આપણને 9 સભ્યો મળે. અને હવે આપણે એનું સાદરૂપ આપીએ તો આપણને આ પ્રકારનો ફાઇનલ જવાબ મળે. અહીંયા જે પહેલો ઘટક છે
એનો સરવાળો આવશે 2 + 0 + 12 એટલે 14. અહીંયા -6 + 6 એટલે 0. અહીંયા 10 + 12 22, 22 + 20 એટલે 42. અહીંયા 3 + 15 એટલે 18. -9 + 8 એટલે -1. 15 + 16 31. અને 31 + 25 એટલે એ બને 56. 4 + 18 એટલે 22. -12 + 10 -2. અને 20 + 20 40. 40 + 30 70. ઓકે મિત્રો, તો હવે શ્રેણિકોના ગુણાકારમાં તમને પૂરતી સમજ મળી ગઈ હશે. તો આના પછીના જે બે પ્રશ્નો છે, 5મો અને 6ઠો, એ તમે હોમવર્કમાં કરશો. આપણે અહીંયા એને મૌખિક સમજી લઈએ. જે 5મો પ્રશ્ન છે એમાં પહેલા શ્રેણિકમાં 3 હાર અને 2 સ્તંભ જોવા મળે છે, એટલે કે એ શ્રેણિક 3/2 પ્રકારનો છે. અને જે બીજો શ્રેણિક છે એમાં 2 હાર અને 3 સ્તંભ જોવા મળે છે, એટલે કે એ શ્રેણિક 2/3 પ્રકારનો છે. તો તમે જોઈ શકો છો કે જે વચ્ચેના બે ઘટકો છે એ સરખા છે, એટલે કે ગુણાકાર શક્ય છે. અને આ ગુણાકારનો જે જવાબ આવશે એ 3/3 પ્રકારનો આવશે. ઓકે મિત્રો, એવી જ રીતે જે ત્યાર પછીનો પ્રશ્ન છે, 6ઠો પ્રશ્ન, એમાં પહેલા શ્રેણિકમાં 2 હાર જોવા મળે છે અને 3 સ્તંભ જોવા મળે છે, તો એ શ્રેણિક થયો 2/3 પ્રકારનો. અને બીજા શ્રેણિકમાં 3 હાર અને 2 સ્તંભ જોવા મળે છે, તો એ થયો 3/2 પ્રકારનો. હવે અહીંયા તમે જો વચ્ચેના બે ઘટકો સરખાવશો તો એ સરખા છે, એટલે કે ગુણાકાર શક્ય છે. અને આ ગુણાકારનો જે જવાબ આવશે એ આવશે 2/2 પ્રકારનો. ઓકે મિત્રો, તો એ પ્રશ્ન તમે ચોક્કસ ટ્રાય કરજો. હવે આપણે જોઈએ અહીંથી આગળનો પ્રશ્ન, 4ઠો પ્રશ્ન. જો એ બરાબર શ્રેણિકમાં 1 2 - 3 502 અને 1 - 1 1, બી બરાબર શ્રેણિકમાં 3 - 1 2 4 2 5 અને 2 0 3, અને સી બરાબર શ્રેણિકમાં 4 1 2 0 3 2 અને 1 - 2 3 હોય, તો એ પ્લસ બી અને બી માઇનસ સી ની ગણતરી કરો. ચકાસો કે એ પ્લસ કૌંસમાં બી માઇનસ સી બરાબર કૌંસમાં એ પ્લસ બી માઇનસ સી. તો મિત્રો, સૌથી પહેલા જે 3 શ્રેણિકો એબીસી આપેલા છે એના ઉપરથી આપણે એ પ્લસ બી શોધવાના છે અને બી માઇનસ સી શોધવાના છે. ત્યાર પછી આ જે પરિણામ આપણને આપેલું છે એ ચકાસવાનું છે. મિત્રો, તમે જાણતા હશો કે આ જે પરિણામ છે એ જૂથના નિયમ તરીકે ઓળખાય છે. તો આપણે એ નિયમ શ્રેણિકો માટે સાચો છે કે કેમ એ ચકાસવાનો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા એ પ્લસ બી અને બી માઇનસ સી શોધીએ. તો એ પ્લસ બી એટલે શ્રેણિક એ અને શ્રેણિક બી નો સરવાળો. તો ઉપર બંને શ્રેણિકો આપેલા છે, આપણે એનો સરવાળો અહીંયા કરી લઈએ. આ શ્રેણિક એ છે અને આ શ્રેણિક બી છે. તો 1 + 3 = 4, 2 - -1 એટલે +1, -3 + 2 એટલે -1, 5 + 4 = 9, 0 + 2 = 2, 2 + 5 = 7, 1 + 2 = 3, -1 + 0 -1 અને 1 + 3 એટલે 4. તો આ આપણને મળ્યો એ પ્લસ બી. હવે એવી રીતે આપણે અહીંયા બી માઇનસ સી શોધવાનું છે, એટલે શ્રેણિક બી માંથી શ્રેણિક સી બાદ કરવાનો છે. તો ઉપર બંને શ્રેણિકો આપેલા છે, આપણે પહેલા શ્રેણિક બી માંથી બીજો શ્રેણિક સી બાદ કરીએ. તો અહીંયા 3 - 4 એટલે આવે -1, -1 - 1 એટલે -2, 2 - 2 એટલે એ બને 0, 4 - 0 4, 2 - 3 -1, 5 - 2 +3, 2 - 1 +1, 0 - -2 એ બને +2 અને 3 - 3 0. તો આ જે શ્રેણિક આવ્યો એ કહેવાય બી માઇનસ સી. હવે જે પરિણામ આપણે સાબિત કરવાનું છે એમાં આપણે સૌથી પહેલા ડાબી બાજુ મેળવીએ. તો એ છે એ પ્લસ કૌંસમાં બી માઇનસ સી. તો મિત્રો, અહીંયા શ્રેણિક એ અને શ્રેણિક બી માઇનસ સી આ બંનેનો
સરવાળો કરવાનો છે. તો શ્રેણિક એ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો, અને શ્રેણિક બી માઇનસ સી જે છે એ તમને અહીંયા મળેલો છે. તો આપણે એ બંને શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા પહેલો ઘટક છે પ્લસ વન અને અહીંયા પહેલો ઘટક છે માઇનસ વન. તો આપણે જ્યારે સરવાળો કરીશું ત્યારે જવાબમાં જે શ્રેણિક આવશે એનો પહેલો ઘટક પ્લસ વન માઇનસ વન બનશે ઝીરો. એવી રીતે અહીંયા બીજો ઘટક છે પ્લસ ટુ અને અહીંયા બીજો ઘટક છે માઇનસ ટુ, તો એ સરવાળો પણ આવશે ઝીરો. અહીંયા ત્રીજો ઘટક છે માઇનસ થ્રી અને અહીંયા છે ઝીરો, તો સરવાળો આવશે માઇનસ થ્રી. પછી પાંચ વત્તા ચાર નવ, ઝીરો વત્તા માઇનસ એક એટલે માઇનસ એક, બે વત્તા ત્રણ પાંચ, એક વત્તા એક બે, માઇનસ એક વત્તા બે એટલે પ્લસ એક, અને એક વત્તા ઝીરો એક. તો જે આ પરિણામ આપણને મળ્યું એ ડાબી બાજુનું પરિણામ છે. તો હવે આપણે જમણી બાજુ જે આપેલું છે એ પ્લસ બી માઇનસ સી, કાઉસમાં એ પ્લસ બી અને માઇનસ સી. તો કાઉસમાં એ પ્લસ બી એટલે આ જે શ્રેણિક આપણને મળેલો છે એ થયો એ પ્લસ બી, અને એમાંથી આપણે શ્રેણિક સી જે અહીંયા છે એ બાદ કરવાનો છે. તો આપણે આ શ્રેણિકમાંથી આ શ્રેણિક બાદ કરીએ. તો અહીંયા પહેલો ઘટક છે પ્લસ ચાર અને અહીંયા પહેલો ઘટક છે પ્લસ ચાર, તો ચાર માઇનસ ચાર ઝીરો. અહીંયા બીજો ઘટક છે પ્લસ વન અને અહીંયા પણ બીજો ઘટક છે પ્લસ વન, તો વન માઇનસ વન ઝીરો. અહીંયા માઇનસ વન અહીંયા ટુ, તો માઇનસ વન માઇનસ ટુ એટલે બને માઇનસ થ્રી. પછી અહીંયા ચોથો ઘટક જે છે નવ અને અહીંયા છે ઝીરો, તો નવ માઇનસ ઝીરો નવ. અહીંયા છે બે અને અહીંયા છે ત્રણ, તો બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક. અહીંયા સાત છે અહીંયા બે છે, તો સાત માઇનસ બે પાંચ. એવી રીતે ત્રણ માઇનસ એક બે, માઇનસ વન માઇનસ માઇનસ ટુ એટલે માઇનસ વન પ્લસ ટુ બને, જેનો ફાઇનલ જવાબ પ્લસ એક આવે. અને છેલ્લે ચાર માઇનસ ત્રણ એ પણ પ્લસ એક આવે. તો હવે જે બે પરિણામો આપણને મળ્યા એ બંનેને આપણે સરખાવીએ, તો પહેલી હારમાં ઝીરો ઝીરો માઇનસ થ્રી, અહીંયા પણ ઝીરો ઝીરો માઇનસ થ્રી, બીજી હારમાં નવ માઇનસ વન પાંચ, અહીંયા પણ નવ માઇનસ વન પાંચ, અને ટુ વન વન, તો અહીંયા પણ ટુ વન વન. તો સાબિત થાય છે કે ડાબી બાજુનું પરિણામ અને જમણી બાજુનું પરિણામ સરખું છે, એટલે જે ચકાસવાનું આપણને કહ્યું છે એ પરિણામ આપણને સત્ય જોવા મળે છે. અને અહીંયા આપણે એ પણ જાણ્યું કે જે શ્રેણિકો છે એના માટે જૂથના નિયમનું પાલન થાય છે. તમારી જાણ માટે મિત્રો, આ જે નિયમ છે એ જૂથના નિયમ તરીકે ઓળખાય છે. ઓકે મિત્રો, જોઈએ આગળનો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન, જો એ બરાબર શ્રેણિકમાં ટુ બાય થ્રી વન, ફાઈવ બાય થ્રી વન બાય થ્રી, ટુ બાય થ્રી ફોર બાય થ્રી, સેવન બાય થ્રી ટુ અને ટુ બાય થ્રી આ પ્રકારે નવ ઘટકો આપેલા છે, અને બી બરાબર શ્રેણિકમાં ટુ બાય ફાઈવ થ્રી બાય ફાઈવ વન, વન બાય ફાઈવ ટુ બાય ફાઈવ ફોર બાય ફાઈવ સેવન બાય ફાઈવ સિક્સ બાય ફાઈવ અને ટુ બાય ફાઈવ, તો થ્રી એ માઇનસ ફાઈવ બી શોધો. તો મિત્રો, થ્રી એનો મતલબ થાય જે શ્રેણિક એ છે એના બધા સભ્યોનો ગુણાકાર ત્રણ સાથે, અને ફાઈવ બીનો મતલબ થાય શ્રેણિક બીના બધા સભ્યોનો ગુણાકાર પાંચ સાથે. તો સૌથી પહેલાં આપણે થ્રી એ શોધી લઈએ, એટલે કે જે શ્રેણિક એ છે એના બધા સભ્યોનો ગુણાકાર ત્રણ સાથે કરી દઈએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો શ્રેણિક એમાં મોટાભાગના સભ્યોના છેદમાં ત્રણ છે, એટલે જ્યારે આપણે ત્રણ વડે ગુણાકાર કરીશું ત્યારે એ છેદ કેન્સલ થશે. તો બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ એટલે આવે બે, એક ગુણ્યા ત્રણ ત્રણ, પાંચ તૃતીયાંશ ગુણ્યા ત્રણ એટલે પાંચ, એક તૃતીયાંશ ગુણ્યા ત્રણ એટલે એક, બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ એટલે બે. એવી રીતે અહીંયા ચાર સાત, અહીંયા બે ગુણ્યા ત્રણ છ, અને અહીંયા બે. આ રીતે આપણને થ્રી એ મળે. હવે એવી જ રીતે આપણે ફાઈવ બી શોધવાના છે. તો શ્રેણિક બીનો ગુણાકાર પાંચ સાથે કરવાનો છે. શ્રેણિક બીમાં પણ મોટાભાગના સભ્યો જે છે એમાં છેદમાં પાંચ છે, એટલે જ્યારે આપણે ગુણાકાર પાંચ સાથે કરીશું ત્યારે એ કેન્સલ થશે. તો બે પંચમાંશ ગુણ્યા પાંચ એટલે બે. એવી રીતે અહીંયા ત્રણ,
एक गुणिया पांच पांच, यहाँ एक बे चार सात छ अने बे आपने मळे, ये तमे समझी सको छो। हवे आपणे 3a माइनस 5b शोधवाना छे, तो आ श्रेणिक जे छे ए थयो 3a अने आ थयो 5b। तो हवे मित्रों आपणे 3a माइनस 5b शोधवाना छे, एटले के आ जे 3a श्रेणिक आपणने मळ्यो एमांथी आ जे 5b श्रेणिक आपणने मळ्यो छे ए बाद करवानो छे। तो 3a माइनस 5b, हवे तमे अहीं नोट कर्युं हशे કે આ જે બે શ્રેણીકો છે બંને સરખા છે, જુઓ પહેલી આરમાં 235, અહીંયા પણ 235, 124, 124 અને 762, તો અહીંયા પણ 762। તો જ્યારે બે શ્રેણીકો સરખા હોય ત્યારે મિત્રો બાદબાકી શું આવે? શૂન્ય આવે, કારણ કે બધા જ ઘટકો જે છે એની બાદબાકી ઝીરો આવશે। તો આખે આખો શ્રેણીક જે છે એના 99 સભ્યો શૂન્ય આવશે। આપણે પહેલા વિડીયોમાં વ્યાખ્યા સમજ્યા હતા કે જો બધા જ સભ્યો શૂન્ય હોય તો એવા શ્રેણીકને શૂન્ય શ્રેણીક કહેવામાં આવે છે, અને એનો સંકેત પણ આપણે જાણ્યો હતો, એના સંકેતમાં આપણે O3 કહી શકીએ છીએ। ઓકે મિત્રો, તો જોઈએ આગળનો પ્રશ્ન। છઠ્ઠો પ્રશ્ન, સાદુરૂપ આપો કોસ થીટા ગુણ્યા શ્રેણીકમાં કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા પ્લસ સાઇન થીટા ગુણાકારમાં શ્રેણીકમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા સાઇન થીટા। મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રેણીકની બહાર કોઈ પણ સંખ્યા સાથે આપણે જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે એ સંખ્યાનો ગુણાકાર શ્રેણીકના બધા ઘટકો સાથે થાય છે। અહીંયા જે પહેલો શ્રેણીક છે એનો ગુણાકાર બહાર કોસ થીટા સાથે કરવાનો છે, તો આ જે કોસ થીટા છે એ આ ચારે સભ્યો સાથે ગુણાશે। ઓકે મિત્રો, એટલે સાદુરૂપ જે છે આ રીતે આવશે, કોસ થીટા ગુણ્યા કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, કોસ થીટા ગુણ્યા સાઇન થીટા એ આવે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એવી રીતે કોસ થીટા ગુણ્યા માઇનસ સાઇન થીટા એ બને માઇનસ સાઇન થીટા કોસ થીટા, અને છેલ્લે કોસ થીટા ગુણ્યા કોસ થીટા તો એ બને કોસ સ્ક્વેર થીટા। તો આ થયું સાદુરૂપ પહેલા શ્રેણીકનું, એવી રીતે પ્લસ હવે આ જે સાઇન થીટા છે એનો ગુણાકાર આ ચારે સભ્ય સાથે કરીએ, તો પહેલો જે સભ્ય છે સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા એટલે એ બને સાઇન સ્ક્વેર થીટા, પછી સાઇન થીટા ગુણ્યા માઇનસ કોસ થીટા તો એ બને માઇનસ સાઇન થીટા કોસ થીટા, ત્યાર પછી સાઇન થીટા ગુણ્યા કોસ થીટા એટલે એ બને સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને છેલ્લે સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા તો એ બને સાઇન સ્ક્વેર થીટા। હવે આ જે બે શ્રેણીકો મળ્યા આપણને એ બંનેનો આપણે સરવાળો કરવાનો છે, તો જે પહેલો સભ્ય છે અહીંયા કોસ સ્ક્વેર થીટા અને અહીંયા છે સાઇન સ્ક્વેર થીટા, તો તમે જાણો છો કે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર વન થાય એટલે એ બંનેનો સરવાળો આવી જશે વન। ત્યાર પછી અહીંયા સાઇન થીટા કોસ થીટા અને અહીંયા માઇનસ સાઇન થીટા કોસ થીટા તો એ સરવાળો આવી જશે ઝીરો, એવી રીતે અહીંયા માઇનસ સાઇન થીટા કોસ થીટા અને અહીંયા પ્લસ સાઇન થીટા કોસ થીટા તો એ પણ આવશે ઝીરો, અને છેલ્લે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા તો એ પણ બનશે વન। તો આ રીતે જે જવાબ આપણને મળે છે મિત્રો એ એકમ શ્રેણીક છે। આપણે પહેલા વિડીયોમાં એકમ શ્રેણીકની વ્યાખ્યા સમજ્યા હતા, જે અહીંયા 2x2 પ્રકારનો છે એટલે આપણે એના સંકેતમાં I2 કહી શકીએ। ઓકે મિત્રો, જોઈએ આગળનો પ્રશ્ન। સાતમો પ્રશ્ન, જો એક્સ પ્લસ વાય બરાબર શ્રેણીકમાં 7025 અને એક્સ માઇનસ વાય બરાબર શ્રેણીકમાં 3003 હોય તો એક્સ અને વાય શોધો। મિત્રો અહીંયા શ્રેણીકનું સમીકરણ આપેલું છે અને આપણે શ્રેણીક એક્સ અને શ્રેણીક વાય શોધવાના છે। મિત્રો ધોરણ 10માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ શીખી ગયા, જેમાં બે ચલ ધરાવતા બે સમીકરણો જો આપ્યા હોય તો આપણે એને લોપની રીતે ઉકેલતા હતા। એમાં આપણે શું કરતા હતા, એક્સનો અથવા તો વાયનો સહગુણક સરખો બનાવતા હતા, ત્યાર પછી
એનો સરવાળો અથવા તો બાદબાકી કરતા હતા અને એ રીતે આપણને એક ચલની કિંમત મળતી હતી. ત્યાર પછી એ કિંમત જે બે સમીકરણો આપ્યા હોય એમાંથી કોઈ એક સમીકરણમાં મૂકીને આપણને જે બીજો ચલ હોય એ મળતો હતો. તો એવું જ કંઈક આપણે અહીંયા કરીશું. અહીંયા તમે જોશો તો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એમાં જે સહગુણકો છે એ તો ઓલરેડી સરખા જ છે, તો આપણે સીધો સરવાળો અથવા બાદબાકી કરી શકીએ છીએ. તો આપણે એવું કરીએ, એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય બંનેનો સરવાળો કરીએ. તો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય બંનેનો આપણે સરવાળો કરીએ તો સામે જે એક્સ પ્લસ વાયની કિંમત છે શ્રેણીક સ્વરૂપમાં એ આપણે મૂકી દઈએ, એ છે 7025. આ કિંમત આપણે એક્સ પ્લસ વાયની જગ્યાએ મૂકેલી છે. પ્લસ હવે જે એક્સ માઇનસ વાયનો શ્રેણીક આપણને આપેલો છે 3003 એ પણ મૂકી દઈએ. તો હવે ડાબી બાજુ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય એમાં જે વાય અને માઇનસ વાય એનો સરવાળો 0 બનશે અને એક્સ પ્લસ એક્સ 2x બનશે. તો ડાબી બાજુ આપણને મળશે 2x અને બરાબર જમણી બાજુ આપણે શ્રેણીકોનો સરવાળો કરીએ તો એ આવશે 7 + 3 = 10, 0 + 0 = 0, 2 + 0 = 0 અને 5 + 3 = 8. હવે આપણે એક્સની કિંમત શોધવી હોય તો જે ડાબી બાજુ 2 છે એને દૂર કરવા માટે આપણે 1/2 વડે ગુણવા પડે. એટલે આપણે બંને બાજુ 1/2 વડે ગુણીએ તો ડાબી બાજુ 1/2 × 2 એટલે 1 બની જાય, એટલે ત્યાં વધે ખાલી એક્સ. અને જમણી બાજુ આપણે 1/2 વડે ગુણીએ એટલે જે 4 સભ્યો છે 4નો ગુણાકાર આપણે 1/2 વડે કરવો પડે. તો અહીંયા 10 × 1/2 એટલે 5 બને, 0 × 1/2 = 0, 2 × 1/2 એટલે 1 બને અને 8 × 1/2 એટલે 4 બને. તો આ રીતે આપણને એક્સની કિંમત મળે. હવે એક્સની કિંમત મળી ગયા પછી આપણે એ કિંમતને આ જે સમીકરણ આપેલું છે એમાં મૂકીને પણ વાય શોધી શકીએ છીએ, પરંતુ એ કામ આપણે આના પછીના દાખલામાં કરીશું. અહીંયા આપણે જે વાય શોધવાનો છે એ અલગ રીતે શોધીએ, એ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. અહીંયા આપણે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય બંનેનો સરવાળો કર્યો, પરંતુ જો હું એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાયની બાદબાકી કરું તો ત્યાં એક્સ કેન્સલ થશે અને વાય પ્લસ વાય 2y બનશે. તો એ રીતે આપણને વાય મળી શકે છે. તો આપણે એ રીતે વાય મેળવીએ, એક્સ પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય. ઓકે મિત્રો, તો જે એક્સ પ્લસ વાય છે એની જગ્યાએ એ જે શ્રેણીક આપેલો છે એ મૂકી દઈએ 7025, અને એક્સ માઇનસ વાયની જગ્યાએ એનો જે શ્રેણીક છે એ 3003. હવે અહીંયા આપણે બંનેની બાદબાકી કરવાની છે. તો ડાબી બાજુ બાદબાકી કરીએ એટલે એક્સ માઇનસ એક્સ 0 બને અને વાય માઇનસ માઇનસ વાય એટલે એ 2y બને. અને જમણી બાજુ આપણે બાદબાકી કરીએ તો 7 - 3 = 4 બને, 0 - 0 = 0, 2 - 0 એટલે 2 અને 5 - 3 એટલે 2. તો હવે આગળ આપણે જે કામ કર્યું હતું બંને બાજુ 1/2 વડે ગુણવા, એ કામ આપણે અહીંયા કરીએ તો ડાબી બાજુ 2 × 1/2 એટલે 1 બની જાય, ત્યાં વધે માત્ર વાય. અને સામે જે શ્રેણીક છે એના બધા સભ્યોને આપણે 1/2 વડે ગુણવા પડે. તો 4 × 1/2 એટલે 2, 0 × 1/2 = 0, 2 × 1/2 એટલે 1 અને 2 × 1/2 એટલે એ પણ 1. તો આ રીતે આપણને વાયની કિંમત મળે. ઓકે મિત્રો, હવે આના જે પછીનો પ્રશ્ન છે જેમાં પણ બે સમીકરણો આપેલા છે. પહેલું સમીકરણ છે 2x + 3y બરાબર શ્રેણીકમાં 2340, અને જે બીજું સમીકરણ છે 3x + 2y બરાબર શ્રેણીકમાં 2 - 2 - 1 - 5. અને અહીંયા પણ આપણે એક્સ અને વાય શોધવાના છે. હવે અહીંયા તમે જો આગળના પ્રશ્નની જેમ સીધો સરવાળો કરશો તો એક્સનો અથવા વાયનો બેમાંથી એકેનો લોપ થશે નહીં, એટલે કે બેમાંથી એકે દૂર થશે નહીં. જેમ અહીંયા એક્સ પ્લસ વાય
અને એક્સ માઇનસ વાયનો આપણે સરવાળો કર્યો તો વાય દૂર થયા અને એક્સ વધ્યા, એવી રીતે અહીંયા થવાનું નથી. તો અહીંયા આપણે જે લોભની રીતમાં કરતા હતા, સગુણકો સરખા કરવા માટે જે ગુણાકાર કરતા હતા, એવી રીતે ગુણાકાર કરવો પડશે. તો આપણે એવું કરીએ, જે પહેલું સમીકરણ છે એનો ગુણાકાર 3 વડે કરીએ જેથી આ 6x બનશે, અને જે બીજું સમીકરણ છે એનો ગુણાકાર આપણે 2 વડે કરીએ જેથી આ પણ 6x બનશે, અને ત્યાર પછી આપણે બાદબાકી કરીને એને લોભ કરી શકીએ છીએ, એટલે કે દૂર કરી શકીએ છીએ. તો મિત્રો, પહેલા સમીકરણને 3 વડે ગુણીએ અને બીજા સમીકરણને 2 વડે ગુણીએ, તો આપણને જે નવા બે સમીકરણો મળે, સૌથી પહેલા આપણે આ જે જૂના સમીકરણો આપ્યા છે એ લખી લઈએ. 2x પ્લસ 3y બરાબર 2/2 કોક્ષાના શ્રેણીકમાં આપેલા છે સભ્યો 2, 3, 4, 0. તો હવે આપણે વાત કરીએ એ મુજબ આનો ગુણાકાર આપણે 3 વડે કરવાનો છે. તો બંને બાજુ ગુણાકાર કરીએ એટલે 2×6x + 3×9y અને સામે જે શ્રેણીક છે એના બધા સભ્યનો ગુણાકાર આપણે 3 વડે કરવો પડશે. તો 2×6, 3×9, 4×12 અને 0×3, 0. તો આપણું જે સમીકરણ હતું એનું આ નવું સ્વરૂપ તૈયાર થયું. એવી રીતે જે બીજું સમીકરણ હતું 3x + 2y, એમાં સભ્યો હતા 2 - 2 - 1, 5. હવે આપણે નક્કી કર્યા મુજબ આ જે સમીકરણ છે એનો ગુણાકાર આપણે 2 વડે કરવાનો છે. તો 2 વડે ગુણાકાર કરીએ એટલે 3×2, 6x, 2×2, 4y. એવી રીતે સામે જે શ્રેણીક છે એના પણ બધા સભ્યોનો ગુણાકાર 2 વડે કરીએ. તો 2×2, 4 - 2×2 = -4 - 1×2 = -2 અને 5×2 = 10. હવે આ જે બે શ્રેણીકો આપણને મળ્યા એ બંનેની જો આપણે બાદબાકી કરી લઈએ તો 6x - 6x = 0 થાય અને 9y - 4y = 5y થાય. તો એ રીતે આપણને y મળી શકે છે. તો આપણે એ બાદ બાકી કરીએ એટલે 9y - 4y એ આપણને મળે 5y, અને સામે જે બે શ્રેણીકો છે એની આપણે બાદ બાકી કરીએ તો અહીંયા 6 - 4 = 2 મળે, 9 - -4 = 13 થાય, એવી રીતે 12 - -2 તો એ 14 બને, અને 0 - 10 એટલે એ બને -10. તો મિત્રો, આ જે શ્રેણીક છે એ છે 5y. હવે આપણે 5ને દૂર કરવા હોય તો આપણે બંને બાજુ 1/5 વડે ગુણવા પડે. તો ડાબી બાજુ 5y/5 કરવાથી મળશે y, અને જમણી બાજુ શ્રેણીકમાં જે સભ્યો છે એ બધાનો ભાગાકાર આપણે 5 વડે કરવો પડશે. તો 2/5 = 2/5, 13/5 = 13/5, એવી રીતે 14/5 = 14/5, અને -10/5 એ બને -2. ઓકે મિત્રો, હવે જે વાયની કિંમત આપણને મળી એ કિંમત આપણે જે બે સમીકરણો આપેલા છે બેમાંથી કોઈ પણ એકમાં મૂકી દઈએ તો એના ઉપરથી આપણને એક્સની કિંમત મળી શકે છે. ઉદાહરણ તરીકે આ કિંમત હું પહેલા સમીકરણમાં મૂકું તો જે પહેલું સમીકરણ છે 2x + 3y, હવે 3y નો મતલબ થાય આ જે શ્રેણીક y છે એનો ગુણાકાર 3 વડે. તો આપણે 3y ની જગ્યાએ આ જે શ્રેણીક y છે એને જ 3 વડે ગુણીને લખી દઈએ. તો શ્રેણીક વાયમાં જે 4 સભ્યો છે બધાને આપણે 3 વડે ગુણીએ તો 2×6 = 6, 13×39 = 39, 14×42 = 42,
અને માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે માઇનસ છ, અને બરાબરની સામે જે શ્રેણીક આપેલો છે એ લખી લઈએ, ટુ થ્રી ફોર ઝીરો. હવે આપણે એક્સ મેળવવો છે એટલે આપણે ટુ એક્સને એકલા પાડવા પડશે, તો એના માટે આ જે બીજો શ્રેણીક બાજુમાં છે જે થ્રી વાયની જગ્યાએ આપણે લખ્યો એને આપણે મોકલીએ જમણી બાજુ. તો ટુ એક્સ બરાબર આપણે આ શ્રેણીકમાંથી આ શ્રેણીક બાદ કરવો પડે, તો આપણે એ બાદ બાકી અહીંયા કરતા જઈએ અને સભ્યો લખતા જઈએ. તો અહીંયા પહેલો સભ્ય છે બે અને અહીંયા છે છ પંચમાંશ, એટલે આપણે લખીએ બે માઇનસ છ પંચમાંશ. એવી રીતે અહીંયા છે ત્રણ માઇનસ ઓગણચાલીસ પંચમાંશ. ત્રીજો સભ્ય છે ચાર, એમાંથી બાદ કરવાના છે બેતાલીસ પંચમાંશ. અને ચોથો સભ્ય છે ઝીરો, જેમાંથી બાદ કરવાના છે માઇનસ છ, તો એ બને પ્લસ છ. તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ, તો ટુ એક્સ બરાબર અહીંયા પાંચ દુ દસ માઇનસ છ એટલે ચાર પંચમાંશ મળે, અહીંયા પાંચ તરી પંદર માઇનસ ઓગણચાલીસ, તો પંદર માસ ઓગણચાલીસની બાદબાકી કરીએ એટલે એ મળે માઇનસ ચોવીસ, એટલે માઇનસ ચોવીસ પંચમાંશ. અહીંયા પાંચ ચોકા વીસ, વીસ માઇનસ બેતાલીસ એટલે એ આવે માઇનસ બાવીસ પંચમાંશ, અને અહીંયા છે છ. હવે છેલ્લું કામ એ બાકી રહ્યું કે આપણે બંને બાજુ બે વડે ભાગીશું એટલે આપણને એક્સ મળશે. તો બંને બાજુ બે વડે ભાગતા એક્સ બરાબર શ્રેણીકમાં જે ચાર સભ્યો છે બધાને આપણે બે વડે ભાગીએ, તો ચાર પંચમાંશ ભાગ્યા બે એટલે ચાર ભાગ્યા બે 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 પંચમાંશ. એવી રીતે માઇનસ ચોવીસ પંચમાંશ ભાગ્યા બે એટલે માઇનસ બાર પંચમાંશ, માઇનસ બાવીસ પંચમાંશ ભાગ્યા બે એટલે માઇનસ અગિયાર પંચમાંશ, અને છ ભાગ્યા બે એટલે ત્રણ. તો આ રીતે આપણને ફાઇનલી શ્રેણીક એક્સ મળે છે. તો આ રીતે આપણને જ્યારે બે ચલ ધરાવતા બે શ્રેણીક સમીકરણો આપ્યા હોય ત્યારે આપણે લૂપની રીતે એને ઉકેલી શકીએ છીએ અને શ્રેણીક એક્સ તથા શ્રેણીક વાય મેળવી શકીએ છીએ. મિત્રો, અહીંયા આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. એ અપેક્ષિત છે કે તમને આ લેક્ચરમાં સમજાવેલી બધી વાતો બરાબર સમજાઈ હશે. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ત્રણ પણ બેને આગળ વધારીશું. તો મળીએ આવતા વિડીયોમાં. આભાર.